ना म्यूजिक बंद करो तो बताइए ना। जय गुरुदेव विद्यार्थियों, धोरण 9 गणित। आज आपने नवा प्रकरण की शुरुआत करवानी छे। प्रकरण नंबर 6, रेखा अने रेखाओ। चलो विद्यार्थियों, रेखाओ अने खूणाओ, रेखा अने रेखाओ नहीं, रेखाओ अने खूणाओ छे। शुं कहे छे बेटा, एमां ध्यान आपो। चलो पेज नंबर 82 ऊपर थियरी। दरेक विद्यार्थीओ पोताना मेथेमेटिक में जो ध्यान आपी सके तो खूब सारूँ, नहींतर जे मारो वॉइस आवे छे तेने सांभळो। सर्वप्रथम आपणे थियरी नो अभ्यास करवानो छे। रेखाओ अने खूणाओ, प्रस्ताविक। बेटा थियरी विनानू चेप्टर समझवू नकामू। 1 થી 5 પ્રકરણનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો, તમે આગળના પ્રકરણ 5માં શીખી ગયા કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુ હોવા જોઈએ। જો તમારી પાસે પોતાનું ગણિત હોય અથવા તમને જ્યારે આ પીરિયડનો વિડીયો મોકલવામાં આવે તો અહીંયા આ રીતે પેન્સિલથી બનાવી લેવાનું। એક નાનકડો પ્રશ્ન હોય, એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ જોઈએ। ઓછામાં ઓછા એટલે 2 તો જોઈએ છે, 2 થી વધારે હોય તો કોઈ વાંધો નથી। અગાઉ કેટલીક પૂર્વધારણાનો અભ્યાસ કરી ગયા, તેની મદદથી કેટલાક વિધાનો સાબિત કર્યા। આ પ્રકરણમાં તમે 2 રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તેથી બનતા ખૂણાઓ અને કોઈ રેખા 2 કે વધારે સમાંતર રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે તેથી બનતા ખૂણાના ગુણધર્મો વિશે અભ્યાસ કરશું। એટલે જ પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। તદુપરાંત આ ગુણધર્મોનો ઉપયોગ કરી કેટલાક વિધાનો આનુમાનિક તર્ક દ્વારા સાબિત કરશો। પરિશિષ્ટ 1 આપ્યું છે, આપણે જ્યારે સર્વ કોર્સ પૂરો થાય પછી એમાં જશું। તમે અગાઉના ધોરણમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ વિધાનોની ચકાસણી કરી ચૂક્યા છો। હવે આગળ વિદ્યાર્થીઓ, તમારા રોજિંદા જીવનમાં સમતલ સપાટીની ધાર વચ્ચે જુદા જુદા પ્રકારના ખૂણાઓ બનતા તમે જુઓ છો। તમારી આ ટેક્સ્ટ બુક હોય બરાબર છે, એને તમે આવી રીતે ગોઠવો, આવી રીતે આમ આ 90 અંશનો ખૂણો બન્યો। એંગલ જેને કહેવાય, 90 અંશનો ખૂણો એટલે આપણે એને એંગલ કહીએ છીએ। સમતલ સપાટીનો ઉપયોગ કરી આ પ્રકારના નમૂના બનાવવા માટે તમને ખૂણાઓનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। જેમ કે તમે શાળાના કોઈ પ્રદર્શનમાં વાંસની લાકડીનો ઉપયોગ કરી ઝૂંપડીનો નમૂનો બનાવવા માંગો છો તો કેવી રીતે બનાવશો? તેના માટે તમે કેટલીક લાકડીઓ એકબીજાને સમાંતર, કેટલીક લાકડીઓ ત્રાસી ગોઠવશો? જ્યારે એક શિલ્પી એક બહુમાળી મકાનનો નકશો દોરે તો ભિન્ન ખૂણાઓ પર પરસ્પર છેદતી રેખાઓ સમાંતર રેખાઓ દોરશે। શું તમે માનો છો કે આ રેખાઓ અને ખૂણાના ગુણધર્મોના જ્ઞાન વગર ઇમારતનો નકશો બને? જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એન્જિનિયરિંગ કરવું છે એ વિદ્યાર્થીઓ તો અત્યારે રેખાઓ અને ખૂણાના ચેપ્ટરને એકદમ કંઠસ્થ કરી લે, કારણ કે ભવિષ્યમાં તમારે એના વડે જ તમારો અભ્યાસક્રમ બિલ્ડઅપ કરવાનો હોય રેખાઓ અને ખૂણાઓને। તો બેટા આગળ ભણાવી રહ્યો છું, એમાં ધ્યાન કેન્દ્રિત કરો કે વિજ્ઞાનમાં છેલ્લો પેરેગ્રાફ છે એનો, કે વિજ્ઞાનમાં તમે કિરણોની રેખાકૃતિ દોરીને પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ કરો છો। સૂર્યના કિરણો આવે છે બરાબર છે, એનો અભ્યાસ તમે કરો છો। વિજ્ઞાનની વાત કરું છું તો ઉદાહરણ તરીકે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે થતા પ્રકાશના વિભાજનનો અભ્યાસ કરવા તમે પરસ્પર છેદતી અને સમાંતર રેખાઓના ગુણધર્મોનો ઉપયોગ કરો છો। જે વિદ્યાર્થીઓ હમણાં હમણાં જોઈન થયા છે એમના માટે સૂચના કે આપણે પેજ નંબર 83 ઉપર પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓનો અભ્યાસ કરીએ છીએ, 83મું પેજ। જ્યારે 2 કે તેથી વધુ બળ એક જ પદાર્થ પર લાગે
ત્યારે તમે જે આકૃતિ દોરો છો તેમાં પદાર્થ પર બળોની પરિણામી અસરના અભ્યાસ માટે બળોને દિશાયુક્ત રેખાખંડ દ્વારા દર્શાવવામાં આવે છે। તે સમયે તમારે કિરણો અથવા તો રેખાખંડો એકબીજાને સમાંતર હોય કે પરસ્પર છેદે ત્યારે બનતા ખૂણા વચ્ચે શું સંબંધ છે તે જાણવું જરૂરી છે। ટાવરની ઊંચાઈ કે દીવાદાંડીથી વહાણનું અંતર શોધવા માટે સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચે બનતા ખૂણા વિશે જાણવું જરૂરી છે, જેમાં રેખાઓ અને ખૂણાનો ઉપયોગ થતો હોય એવા બીજા પણ ઉદાહરણ આપી શકાય। હવે પછીના ભૂમિતિના પ્રકરણમાં વધુમાં વધુ ઉપયોગી નવા ગુણધર્મો તારવવા તમે રેખા અને ખૂણાઓના આવા ગુણધર્મો જોઈશું। ચાલો, તમે પહેલાં જેનો અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો તે રેખા અને ખૂણા સંબંધિત કેટલાક પદ અને વ્યાખ્યાનું પુનરાવર્તન કરીએ। ખરેખર 6, 7 અને 8 આ 3 ધોરણો છે એની અંદરમાં તમારા બધી ચર્ચા આવી ગઈ છે। હવે મૂળભૂત પદો તથા વ્યાખ્યાઓ આ પ્રકારનો મુદ્દો છે, એમાં ધ્યાન આપો। શું કહે છે? મૂળભૂત પદો તથા વ્યાખ્યાઓ। યાદ રાખો કે બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય। તો બેટા, પેન્સિલથી આવી રીતે એક નોંધ બનાવી લેવાય। અત્યારે આપણી પાસે પેન્સિલ બોલપેન ના હોય તો કોઈ કારણ નથી। ગણિતમાં પેજ નંબર 83 ઉપર જ્યારે આ મીટિંગ પૂરી થશે અને તમને વિડીયો મોકલવામાં આવે ત્યારે આ વિડીયો જોતાં જોતાં તમારે આ રીતના બનાવાય। રેખાખંડની વ્યાખ્યા છે, બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય। હવે એવી જ રીતે બેટા પાછું, એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય। હવે આ રેખાખંડ છે, આ કિરણ છે, મેં તમારી સામે આને રેખાખંડ કહેવાય અને કિરણ। યાદ રાખો કે રેખાખંડ એબી ને આવી રીતના રેખાખંડ એબી અને તેની લંબાઈને ખાલી એબી વડે દર્શાવાય। આ રેખાખંડ એબી કેવી રીતે લખાય? આ રેખાખંડ એબીને લખવાની પદ્ધતિ છે, જુઓ। હવે કિરણ એબીને આવી રીતના કિરણ છે, જો તીર છે આવી રીતના દોર્યું ને એવું, તથા રેખા છે એને જો બે બાજુ છે, આ રેખા આવી રીતે દર્શાવાય। આ રેખા છે, એકદમ નિરાતે વિદ્યાર્થીઓ, આ છે રેખાખંડ, આ છે કિરણ અને આ છે રેખા। આમ છતાં પણ આપણે આ સંકેતનો ઉપયોગ નહીં કરીએ। કેવી રીતે લખશું? રેખાખંડ એ બી આવી રીતે લખશું, કિરણ એ બી લખશું અને રેખાખંડ એ બી લખશું। રેખાખંડ એ બીની લંબાઈ અને રેખા એ બીને એકના એક જ સંકેત વડે દર્શાવશો। આ રેખાખંડ એ બી કયો કે આવી રીતના રેખા એ બી કયો, બે એક જ રીતે લખાય, તમને તેનો અર્થ સંદર્ભથી સ્પષ્ટ થશે। ક્યારેક ક્યારેક રેખાને દર્શાવવા અંગ્રેજી મુક્ષા મૂળાક્ષર એલ એમ એન વગેરેનો ઉપયોગ કરશું। બેટા, અહીંથી તમને એક સરસ મજાનો પ્રશ્ન છે, જે મેં નાના નાના ચોરસ બનાવ્યા હોય એ ભવિષ્યના તમારા પ્રશ્નો છે। જો 3 કે 3 થી વધારે બિંદુઓ, જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુને સમરેખ બિંદુઓ કહેવાય છે। આ સમરેખ બિંદુની વ્યાખ્યા પૂરી થઈ। હવે બેટા, જો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર, એક જ શબ્દ મારે ઉમેરવાનો, ના આવેલા હોય તો તે અસમરેખ બિંદુ કહેવાય। સમરેખ બિંદુની વ્યાખ્યા પણ અગાઉના ધોરણમાં આવી ગઈ, અસમરેખ બિંદુની વ્યાખ્યા પણ અગાઉના ધોરણમાં આવી ગઈ। યાદ રાખો, જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે। અહીં શબ્દ કેવો આવ્યો છે? યાદ રાખો, જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે, આ ખૂણાની વ્યાખ્યા। અહીં ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય, બાજુ કેને કહેવાય એ માહિતી છે। ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુ કહેવાય અને સામાન્ય અંત્ય બિંદુને શિરોબિંદુ કહેવાય, આયા જે આને શિરોબિંદુ કહેવાય, આને શિરોબિંદુ કહેવાય, આને શિરોબિંદુ કહેવાય। હવે તમે અગાઉના ધોરણમાં વિવિધ પ્રકારના ખૂણાઓ જેવા કે લઘુકોણ, ગુરુકોણ,
काटकोण, सरळकोण, विपरीत कोण शीखी गया छो। आ लघुकोण, लघुकोणनु मूल्य हमेशा शून्य थी मोटू होय, 90 थी नानू होय। काटकोणनु मूल्य बराबर 90 होय। अवी निशानी आ काटकोणनी निशानी छे स्टूडेंट्स, आ निशानी काटकोण कहेवाय। आ गुरुकोण, गुरुकोणनु मूल्य 90 थी मोटू अने 180 થી નાનકડું હોય। ગુરુકોણનું મૂલ્ય કેવું છે બેટા? 90 થી મોટું અને 180 થી કેવું હોય? નાનકડું હોય। હવે આવે છે સરળકોણ, સરળકોણ 180 અંશનો હોય। આ રહ્યો જોઈ લ્યો, આને સરળકોણ કહેવાય। અને વિપરીત કોણ એટલે શું? આ ખૂણો હોય ને એને 180માંથી બાદ કરી નાખો એટલે તમને વિપરીત કોણ મળે। આના અનુસંધાને દાખલાઓ તમારે ઘણાય કરવાના હશે। વિપરીત કોણનું મૂલ્ય 180થી મોટું, 360થી નાનકડું હોય। ઇટ્સ ક્લિયર બેટા? બરાબર, પરફેક્ટ થઈ ગયું। હવે હું તમારી સમક્ષ જુદી જુદી વ્યાખ્યાઓને સમજાવું છું। બરાબર, શું છે? રેખાઓ અને ખૂણાઓ, બરાબર છે? તો પહેલાં આવશે રેખાખંડ। રેખાખંડ કેને કહેવાય? તો જેનું મૂલ્ય ચોક્કસ નક્કી નિર્ધારિત છે આટલું, બરાબર। આને હું નામ આપી દઉં છું એ અને બી। તો બે અંત્ય બિંદુઓ, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને, રેખાખંડ કહે છે। બેટા આજના દિવસમાં જે આપણે લખવાનું છે રેખાખંડ, તો આ રેખાખંડને ફૂટ અને પેન્સિલ વડે દોર્યો। બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય? રેખાખંડ કહે છે। હવે બેટા કિરણ, અહીંયા છે કિરણ, શું કહે છે કિરણ એમાં ધ્યાન આપો। હવે તમે જુઓ નિરાતે આ નિશાની જુઓ, બરાબર। એક જ અંત્ય બિંદુ છે, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા ડી છે, એમ અપાર લંબાઈ આવશે એક તરફ। એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે, બરાબર। હવે બેટા રેખાખંડ એ બી ને દર્શાવાય છે કિરણ એ બી ને દર્શાવાય છે રેખા એ બી ને દર્શાવાય છે। જો કે ઉપરોક્ત સંજ્ઞા ના દર્શાવતા તેને માત્ર રેખાખંડ એ બી, કિરણ એ બી તથા રેખા એ બી લખાય। લખવાનું આમ જ, રેખાખંડ એ બી એટલે આ સમજવાનું, કિરણ એ બી એટલે આ સમજવાનું, રેખા એ બી એટલે આ સમજવાનું છે, બરાબર છે। રેખાઓને દર્શાવવા એલ એમ એન ટી સંકેત પણ વપરાય છે। હવે બેટા આ છે થિયરી, વધારે કંઈ સમજાવવું પહેલા શાંતિથી સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમને ભણવામાં મજા આવે, પછી આપણે બીજા પેજમાં જઈશું। શું છે હવે આગળ એમાં ધ્યાન આપો, તો રેખાઓ અને ખૂણાઓનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો, હવે આગળ। ગુડ, વેરી ગુડ।
बेटा व्याख्या अ समरेख बिंदुओ शू कह असमरेख बिंदुओ जो त्रण के तेथी वधारे बिंदुओ एकज रेखा पर आवेला होय मुद्दो ध्यान आपो जो त्रण के तेथी वधारे बिंदुओ एकज रेखा पर आवेला होय तो ते बिंदुओने जो त्रण के तेथी वधारे रेखा बिंदु एकज रेखा पर आवेला होय तो ते बिंदुओने समरेख बिंदुओ कहे छे। आपणे पहेला समरेख बिंदुनी व्याख्या लखीए, तमने आकृति पण समजावी दऊं કે કેને સમરેખ બિંદુઓ કહેવાય। આ એક રેખા છે, એ છે, બી છે, સી છે, ડી છે, ઈ છે, એફ છે, આ બધા જ બિંદુઓ જો એક જ રેખા પર છે, જો ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુને સમરેખ બિંદુ, આ બધા જ બિંદુઓ સમરેખ છે। સમરેખ બિંદુઓ શું કહે છે? અસમરેખ બિંદુઓ બેટા, એક જ શબ્દનો ફેર જો આવી રીતે, જો ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન હોય તો તે બિંદુઓ અસમરેખ બિંદુઓ કહે છે। બેટા કેવી રીતે, તમારી સમક્ષ આપણે દાખલો કરીને સમજાવીએ છીએ, પ્રેક્ટિકલ કરીને, થિયરીમાંથી પ્રેક્ટિકલમાં આવીએ। હવે બેટા અહીંયા તમે જુઓ, એ બિંદુ છે, બી બિંદુ છે, અહીંયા કોઈ સી છે, ડી છે, ઈ છે, એફ છે, તો આ એ બી છે એ સમરેખ છે, પણ એ બીને જ્યારે આ બધા સરખાવશું તો કેવા થશે? અસમરેખ બિંદુઓ કહે છે। હવે આ એક વ્યાખ્યા, આ બીજી વ્યાખ્યા, આ ત્રીજી વ્યાખ્યા, ખૂણો શું કે ખૂણો? તો કે જ્યારે બે કિરણો, સૌથી પહેલા તમને કિરણની સમજૂતી આપી, એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે। કેવી રીતે? આકૃતિ સહિત સમજાવી વિદ્યાર્થીઓ। આ પી છે, ક્યુ છે, આર છે, તો કિરણ પી ક્યુ, આવી રીતના ક્યુ પી, કિરણ ક્યુ આર, એક જ ઉદ્ભવ બિંદુ ક્યુમાંથી ઉદ્ભવ્યા। જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે। વધારે કંઈ લખાવું પહેલાં શાંતિથી આ પેજનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે મીટિંગ પૂરી થાય ત્યારે તમને ભણવાની મજા આવશે। સ્ક્રીનશોટ ઉપરથી તમે પાકો ચોપડો પ્રિપેર કરી શકો છો। વેરી ગુડ બેટા, ખૂબ સરસ। હવે બાજુ, બાજુની વ્યાખ્યા છે બેટા, ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહે છે। ખૂણો બનાવતા કિરણોને શું કહેવાય? ખૂણો બનાવતા કિરણોને, બરાબર, કિરણોને ખૂણાની બાજુઓ કહે
છે. તો ખૂણાને બે બાજુ હોય. નોંધ, દરેક ખૂણો બે બાજુઓ દર્શાવે છે. દરેક ખૂણામાં બાજુઓ કેટલી હોય? બે. તમે નિહાળી શકો છો આકૃતિમાં. આ એક ખૂણો છે, એક બાજુ, આ બીજી બાજુ. હવે આગળ છે શિરોબિંદુ. ખૂણાના સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. બેટા આ રહ્યું શિરોબિંદુ, આ સામાન્ય છે, બેમાંથી કયું સામાન્ય છે? બરાબર છે. નોંધ, દરેક ખૂણાને એક સામાન્ય શિરોબિંદુ હોય છે. દરેક ખૂણાને કેવું હોય? એક સામાન્ય શિરોબિંદુ હોય છે. હવે બેટા આ હતી વ્યાખ્યા, આ હતી વ્યાખ્યા. વ્યાખ્યા લઘુકોણ શું છે? લઘુકોણ બેટા 90 અંશથી નાના ખૂણાને લઘુકોણ કહે છે. કેવું મૂલ્ય છે? 90 થી કેવું છે? નાનું છે. બરાબર, એની આકૃતિ છે એ તમારી સમક્ષ દોરી દઉં. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે. આ છે લઘુકોણ રચાય છે, કારણ કે આનું મૂલ્ય કેવું હશે? શૂન્યથી મોટું. આ એક્સ કોઈ ખૂણાનું નામ, અને 90 થી કેવું થશે? નાનું થશે. 90 થી નાનું થશે. ચેક કરો, મારો અવાજ આવે છે? હલો, ઓકે બેટા. હા સર, અવાજ આવે છે. વેરી ગુડ બેટા, મને સંભળાતું નહોતું, સમજ્યા? તમારો ખોટો અવાજ થતો હોય થોડો થોડો. વેરી ગુડ. 90 થી નાના ખૂણાને લઘુ કોણ કહેવાય. હવે બેટા આગળ છે કાટકોણ. અક્ષર ચોખ્ખા કરીએ, કાટકોણ. હવે કાટકોણ છે 90 અંશથી મોટા. એવું ના આવે કે 90 અંશથી નાના, એમ નહીં. જોયું, હું થિયરી જ કરું છું. 90 થી મોટા નહીં, 90 થી નાના નહીં, બરાબર 90 અંશ માપ દર્શાવતા. એટલે આ મુદ્દો લખવાની જરૂર નથી. બરાબર 90 અંશ માપ દર્શાવતા ખૂણાને કાટકોણ કહે છે. બરાબર 90 અંશનો ખૂણો હોય એને શું કહેવાય? કાટકોણ. તમારી સમક્ષ કાટકોણ દોરી દઉં. બરાબર 90 થી મોટોય નહીં, 90 થી નાનોય નહીં. અહીંયા છે પી,
અહીંયા છે ક્યુ, અહીંયા છે આર, આવી નિશાની હોય એને કાટકોણ કહેવામાં આવે છે. આ કહેવાય કાટકોણ. બરાબર છે. ન્યા જે તમારો એક્સ હોય એ બરાબર 90° હોય. વિદ્યાર્થીઓ ત્રીજો સ્ક્રીનશોટ પાડી લ્યો ત્યારે, ચાલો ત્રીજો સ્ક્રીનશોટ પાડી લ્યો. ગુડ, હવે આગળ જઈએ છીએ. હવે બેટા, હવે મારી પાસે તમારે ભણવાનું છે ગુરુ કોણ. ગુરુ કોણ છે 90° મોટો અને 180° થી નાનો ખૂણો, એટલે ગુરુ કોણ. તમે મારી પાસે આકૃતિ ભણીશો ગુરુ કોણ. શું કહે છે ગુરુ કોણ, એમાં ધ્યાન આપો બેટા. અહીંયા જે ખૂણો રચાય છે આ ગુરુ કોણ છે, એ છે, ક્યુ છે, આર છે. બેટા 90°થી એક્સ મોટો હોય, 180° નાનો હોય, આવા ખૂણાને ગુરુ કોણ કહે છે. વેરી ગુડ. તમે હવે મારી પાસે વ્યાખ્યા ભણીશો સરળ કોણની. તમે જોઈ ગયા છો સરળ કોણ બરાબર 180° માપ દર્શાવતા ખૂણાને સરળ કોણ કહે છે. તમારી સમક્ષ સરળ કોણની આકૃતિ દોરી દઉં છું. આ પી છે, આ ક્યુ છે, આ આર છે. બેટા અહીંથી અહીં સુધી જો કોઈ ખૂણો રચાતો હોય, બરાબર છે, આને સરળ કોણ કહેવાય. બરાબર. અને સરળ કોણમાં એક્સનું મૂલ્ય હંમેશા 180 હોય. જેમ કાટકોણમાં એક્સનું મૂલ્ય 90 હોય, સરળ કોણમાં એક્સનું મૂલ્ય કેવું હોય? બરાબર. તો બેટા હવે તમે મારી પાસે છેલ્લું વિપરીત કોણ ભણીશો. વિપરીત કોણ, વિપરીત કોણનું હું તમને આકૃતિ દોરીશ, એની વ્યાખ્યા હવે પછી આવશે. આકૃતિ દોરી દો, વ્યાખ્યા એને પછી આવશે, ત્યારે તમને માહિતી આપું છું. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે. આ ખૂણો વિપરીત કોણ થશે. વિપરીત કોણ 180° મોટો, 360° નાનકડો હોય. તો બેટા તમે જુઓ, 0° મોટો, 90° નાનકડો એટલે લઘુ કોણ. બરાબર 90 એટલે કાટકોણ, 90° મોટો, 180° નાનો એટલે ગુરુ કોણ. બરાબર 180 એટલે સરળ કોણ. ઘડિયાળમાં 6 વાગે ને, જ્યારે ઘડિયાળમાં બરાબર 6 વાગે ત્યારે સરળ કોણ રચાય. એક કાંટો બરાબર 6 ઉપર હોય અને બીજો કાંટો બરાબર 12 ઉપર હોય ત્યારે સરળ કોણ રચાય. અને વિપરીત કોણ એટલે શું? બરાબર, તમે જોઈ લ્યો બેટા, 180° થી માંડીને 360° સુધીનું વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય એ વિપરીત કોણ હોય. બરાબર. શાંતિથી આ પેજનો સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા પણ જુદી જુદી 3 આકૃતિઓ વ્યાખ્યા સાથે છે. વિપરીત કોણની વ્યાખ્યા તમારે હવે આવશે. ઓકે બેટા, તો આપણે અત્યારે પેજ નંબર 83 ઉપર જે ખૂણાઓ હતા એ ભણ્યા. હવે આપણે થિયરીમાં આવીએ. હાલો, બેટા થિયરી પેજ નંબર 84. લઘુ કોણનું માપ 0° અને 90° વચ્ચે હોય. હમણાં જ આપણે વ્યાખ્યા પણ જોઈ ગયા. કાટકોણનું માપ બરાબર 90 હોય, 90° કરતાં વધારે, 180° કરતાં ઓછા માપના ખૂણાને ગુરુ કોણ કહેવાય.
याद रखो कि सरल कोड 180 ना मापनो छे अने 180 करता वधारे 360 करता ओछा मापना खूणा ने विपरीत कोण कहेवाय। मैं तमने कह्युं हतुं के विपरीत कोणनी व्याख्या आवशे। आवी गई। आवी रीते नानी नानी बराबर छे ચોકડીઓ બનાવતા જાય, લઘુ કોણ શૂન્યથી 90 વચ્ચે હોય, બનાવ્યા પાંચ જુદા જુદા પ્રશ્નો આવી ગયા વિદ્યાર્થીઓ। કાટકોણનું માપ 90 હોય, 90થી વધારે 180 કરતાં ઓછું ગોળ કોણ, સરળ કોણ 180ના માપનો છે અને 180થી 360ની વચ્ચે વિપરીત કોણ છે, 1, 2, 3, 4 અને 5 પ્રશ્ન। વળી જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય, જો આ બે આ નવો પ્રશ્ન આવ્યો, આના અનુસંધાને હું તમને હમણાં દાખલાઓ દશક આપી દઉં। જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય, અને જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય। આવી જાઓ મારી પાસે ભણવા માટે વ્યાખ્યા, કોઈ જાતની ઉતાવળ કરવાની તમારે જરૂર નથી, બરાબર છે। શું કહે છે બેટા વ્યાખ્યા? કોટિકોણ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે। તમારી સમક્ષ વ્યાખ્યા આકૃતિ સાથે, જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 180 થાય। આ અહીંયા છે પી, ક્યુ અને આર। હવે ધારો કે આવી રીતે કોઈ એક કિરણ એસ આવ્યું, આનું મૂલ્ય 30 છે તો આ કેટલું, બરાબર? તો કે આકૃતિ પરથી અને એક્સ કયો, બરાબર કે 90 = x + 30, 90 - 30 બરાબર એક્સ, તો એક્સ કેટલો આવશે, 60। વિદ્યાર્થીઓ જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય। હવે તમારી સમક્ષ 1, 2, 3, 4, 5, 6 અને 7 દાખલાઓ, બરાબર છે કે x + 45 = 90, તો x બરાબર કેટલા, આ બે કોટિકોણ થયા 90 એટલે, x + 51 = 90, x બરાબર કેટલા, x + 7 = 90, x બરાબર કેટલા, x + 21 = 90, તો x બરાબર કેટલા, x + 37 = 90, x બરાબર કેટલા, x + 83 = 90, તો x બરાબર કેટલા, અને x + 71 = 90, તો x બરાબર કેટલા। વિદ્યાર્થીઓ x = 90 - 45 = 45, x = 90 - 51 = 39, x = 90 - 7 = 83, x = 90 - 21 = 69, x = 90 - 37 = 53, x = 90 - 83 = 7, x = 90 - 71 = 19। તો મેં તમારી સમક્ષ જુદા જુદા 7 દાખલા ગણી દીધા કે ભાઈ બે ખૂણા એકબીજાના કોટિકોણ છે, એકનું મૂલ્ય 45 તો બીજાનું કેટલું, 45, બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે, એકનું મૂલ્ય 51 તો બીજાનું કેટલું, 39, બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે, એકનું મૂલ્ય 7 તો બીજાનું કેટલું, 83। આવી રીતે સ્ક્રીનશોટ લઈ લો બેટા, પછી હું તમને પૂરક કોણની વ્યાખ્યા અને એના દાખલા સમજાવી દઉં। 2 GB જેટલું આપણે ભણી ગયા, ગુડ, સ્ક્રીનશોટ લેવાઈ ગયો, વેરી ગુડ। હવે આગળ ભણીએ છીએ પૂરક કોણ। પૂરક કોણ
જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તેને એકબીજાના પૂરક કોણ કહે છે? આપણે હિખાડી આકૃતિ યાર મજા કરો, આપણે ક્યાં કંઈ નથી આવડતું, ભગવાનની દયા છે કે આવડે છે. હવે અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે. હવે જુઓ બેટા, અહીંયા કોઈ એક કિરણ આવી રીતના એસ આવ્યું, બરાબર? તો હવે આ છે માનો કે 63 છે, તો આ 180 માઇનસ 63 થાય, બરાબર છે? અહીંયા કેમ લખ્યું હતું 33, તો આ કેટલા, બરાબર છે? આને આપણે એક્સ કહી દઈએ, એક્સ, તો એક્સ બરાબર 180 માઇનસ 63, બરાબર? હવે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કે એક્સ વત્તા 31 બરાબર 180, એક્સ બરાબર કેટલા? એક્સ વત્તા 47 180, એક્સ બરાબર કેટલા? એક્સ વત્તા 53 બરાબર 180, એક્સ બરાબર કેટલા? એક્સ વત્તા 66 બરાબર 180, એક્સ બરાબર કેટલા? તો બેટા એક્સ બરાબર 180માંથી 31 બાદ કરો, 149, 180માંથી 47 બાદ કરો એટલે 133, 180માંથી 53 બાદ કરો 127, 180માંથી 66 બાદ કરો 114. હવે એક્સ વત્તા 4 બરાબર 180, એક્સ બરાબર કેટલા? એક્સ બરાબર 180માંથી 4 બાદ કરો તો 176. હવે આગળ છે એક્સ વત્તા 24 બરાબર 180, તો એક્સ બરાબર કેટલા? તો એક્સ બરાબર 180 માઇનસ 24 એટલે 166. એક્સ વત્તા 104 બરાબર 180, તો એક્સ બરાબર કેટલા? 180 માઇનસ 104 એટલે ખાલી 76. ને એક્સ વત્તા 99 બરાબર 180, એક્સ બરાબર કેટલા? 180માંથી 99 બાદ કરો એટલે 81. તો બેટા જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તેને એકબીજાના પૂરક કોણ કહે છે? મીટિંગ 2 મિનિટમાં પૂરી થાય, પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે આપણે આજે આટલું સરસ રીતે ભણ્યા. સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા, જુદા જુદા દાખલાઓ દ્વારા આપણે ઘણી બધી માહિતીની આપણે કહી. ગુડ બેટા, હવે આપણે કંઈ પણ કરાવીએ પહેલાં બસ મીટિંગ પૂરી.